આપ જાણો છો તેમ બિહારના મુજફ્ફરપુરમાં એક બીમારીના કારણે 125 કરતા વધારે બાળકોના મૃત્યુ થયા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટની અંદર જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે. ઇનસેફિલાઇટ નામની બીમારીને લીધે જે મૃત્યુ થયા છે એમાં એક કારણ લીચીને પણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ ખરેખર હકીકત શું છે? આવો સમજીએ. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે ઇનસેફિલાઇટ્સ એક પ્રકારનો મગજનો તાવ છે. નાના બાળકો અને વયોવૃદ્ધ લોકો આનો ભોગ બનતા હોય છે. આકરી ગરમી પણ એક મહત્વનું કારણ ગણાય છે. પરંતુ આના ઉપાય શું છે? ડોક્ટરોના કહેવા પ્રમાણે આનાથી બચવા માટે વધારે પાણી પીવું જોઈએ, શરીરને ઠંડુ રાખવું જોઈએ, બાળકોને ગરમીથી બચાવવા જોઈએ, ORS, લીંબુ પાણી, લસ્સી વગેરે પ્રકારના દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. આ બીમારી વિશે આંકડાઓ શું કહે છે? બિહારની અંદર 1991 અને 2014 પણ આ જ પ્રકારની બીમારીની ખબરો આવી હતી, જેમાં બાળકોના મોટા પ્રમાણમાં મૃત્યુ થયા હતા. એ સમયે પણ લીચીને કારણ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. પહેલા આ બીમારી માટે મચ્છરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા, પરંતુ પછી એ પણ સામે આવ્યું કે વાયરસ પણ જોવા મળ્યો છે. છતાં આ બીમારી કોઈ ચોક્કસ સ્થળે જ બાળકોને કેમ શિકાર બનાવે છે એ રહસ્ય હજી અકબંધ છે. હાઇપોગ્લાયસીમિયા અને તેના કારણો શું છે? 2017ના અહેવાલ પ્રમાણે બાળકોના મૃત્યુ પાછળ હાઇપોગ્લાયસીમિયાને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. એનો મતલબ છે લોહીમાં ગ્લુકોઝની ખામી. ડોક્ટરના મત પ્રમાણે ભૂખ્યા પેટે કાચી પાકી લીચી ખાવાથી આનો ખતરો વધી શકે છે. આનું એક કારણ કિડની અને લીવરની બીમારી હોઈ શકે છે. ઉપરાંત લાંબો સમય તડકામાં ભૂખ્યા પેટે રહેવાથી પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે. તો અનેક લોકો બાળકોના મૃત્યુ માટે લીચીને જવાબદાર ઠેરવે છે, પરંતુ લીચીના વેપારીઓ આ અંગે શું કહે છે? બિહાર લીચી ઉત્પાદક સંઘના પ્રમુખ બચ્ચાસિંહ કહે છે કે બાળકોના મૃત્યુ પાછળ લીચીને જવાબદાર ઠેરવવામાં આવે છે, કારણ કે લીચીની સિઝન અને બાળકોના મૃત્યુની ઘટના બંને એક જ સમયે બની છે. આ ઉપરાંત નેશનલ રિસર્ચ સેન્ટર ઓન લીચી મુજફ્ફરપુરના ડાયરેક્ટર ડોક્ટર વિશાલ નાથનું કહેવું છે કે ઇનસેફિલાઇટિસ અને લીચીની વચ્ચે જોડાણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તો શું લીચી જીવલેણ છે? ડોક્ટરોનું કહેવું છે કે લીચી જીવલેણ નથી, પરંતુ કાચી કે અડધી કાચી બાકી લીચી ખાવાથી ખતરો થઈ શકે છે. લીચીની અંદર હાઇપોગ્લાયસિન એ અને MCPG નામના તત્વો હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે લીચી સીમિત માત્રામાં જ ખાવી જોઈએ. તો આ હતી ઇનસેફિલાઇટિસ વિશેની મહત્વની માહિતી. હવે સુપ્રીમ કોર્ટમાં થયેલી પિટિશનમાં આ બીમારી અને એની સારવાર સાથે સંકળાયેલી નવી વસ્તુઓ પણ બહાર આવશે.